નહીં, અવાજ ન કરતા એવું હોય તો એક બારે રહેજો. આઈ એમ વેરી વેરી સોરી, અત્યારે થોડોક નેટવર્ક પ્રોબ્લેમ છે, બટ હવે સીધો આપણે પોઈન્ટ ઉપર આવી જશી. જસ્ટ ખાલી થોડાક મેમ્બર્સન ચાલુ કરીનું. યસ, હાય દિશા મેમ, મજામાં? હિના મેમ, ઓકે, હવે મારો ઓડિયો ક્લિયર આવે છે બધાને? હેલો, હેલો, ઓકે. તો આપણે જ્યાં હતા ત્યાંથી પાછું સ્ટાર્ટ કરીએ. બેકગ્રાઉન્ડમાં આપણે ફૂડ કઈ રીતે એને ડેકોરેશન કર્યું, ડેકોરેશન થઈ ગયા પછી આપણે કઈ રીતે એને લાઇટિંગ સેટઅપ કરવું. તમે કોઈ બી રૂમની લાઇટ હોય, એ બલ્બ હોય કે ટ્યુબલાઇટ હોય એની આસપાસમાં, યા ફિર તમે તમારું ટેબલ છે ત્યાં એને ફૂડને ગોઠવી, બેકગ્રાઉન્ડને બધું ત્યાં એવી એવી જગ્યાએ સેટઅપ કરવું કે જ્યાંથી ફૂડ ઉપર પરફેક્ટ લાઇટિંગ પડી શકે. લાઇટિંગ નોલેજ થોડું ઘણું રાખવાનું કે આપણા ફૂડ ઉપર ડાયરેક્ટ લાઇટ ના પડે. પછી આપણે કઈ રીતે એને ફ્રેમ બનાવી, સારી ફ્રેમ કઈ રીતે બનાવી ફૂડની, એ આપણે. પછી છે તમારા આવતા પ્રોબ્લેમ. તમે જ્યારે ફૂડ ફોટોગ્રાફી કરતા હોય ત્યારે તમે જોતા નથી કે કઈ રીતે એની સારી ફ્રેમ બનાવી, કે પરફેક્ટ આપણે જેવું નજર બીજા બધાના ફોટોઝ જોઈ છીએ એવું પરફેક્ટ આવતું નથી આપણાથી. તો એ આજે કઈ રીતે કરવું એ બી હું તમને શીખવાડીશ. પછી એને તમે કોઈ બી ક્યારે બી ફોટો પાડ્યા પછી કાંઈ ફિલ્ટર યુઝ ન કરો, કે જે વાનગી બનાવેલી છે ધારો કે રેડ કલર ઉપર છે, અહીંયા ખાંડવી બનાવી છે યલો કલર ઉપર છે, તો એનો કલર ચેન્જ ન થઈ જવો જોઈએ તમારી વાનગી બનાવેલી છે એનો. એ બી મેં બહુ ધ્યાન રાખવું. એના માટે તમારે પ્રોપર લાઇટિંગ હોવી જોઈએ અને ફોટોઝ ક્યારે બહુ તમે એડિટ કે એવું કાંઈ ન કરો. બને ત્યાં લગી પ્રિફર કરો કે તમે ઓરિજિનલ ફોટોઝ જ અપલોડ કરો, એમાં કાંઈ ચેન્જીસ ન કરો. અને આજે હું તમને બે ત્રણ ડેમો આપણે ઘરની જ લાઇટથી કઈ રીતે આપણે અવેલેબલ લાઇટથી પાડી શકીએ ઘરે, પછી એક આઉટડોર લાઇટથી કે કઈ રીતે આપણે બહારની લાઇટ યુઝ કરીને ફોટો પાડી શકીએ. અને થોડુંક એક એ શીખવાડીશની લાઇટ કંઈક યુઝ કરીને સારી ફોટોગ્રાફી. આજે હું તમને થોડુંક બેઝિક શીખવાડીશ. આજનું મારે મેઇન ઈ જ છે કે આપણે ઘરમાં રહેલું ફટાફટ ઘરમાં રહેલ વસ્તુથી કઈ રીતે સારી ફોટોગ્રાફી કરી શકીએ અને ટાઈમ બી ઓછો મળે. મોસ્ટ ઓફ હાઉસવાઈફનો એવો પ્રોબ્લેમ હોય છે કે વાનગી બનાવ્યા પછી ટાઈમ જ એની પાસે નથી હોતો કે સારો ફોટો કેમ પાડો, તો ઝડપથી કેમ ફોટો પાડો એની હું તમને બે ત્રણ હિન્ટ આપીશ. અને એ જ રીતે આપણે સ્ટાર્ટ કરીએ. આજે આપણી હેલ્પમાં મારા ફોટોગ્રાફી ગુરુ દીપકભાઈ સાથે, એ થોડી આપણી હેલ્પ કરશે. અને ના, હવે હું તમને ચાલુ કરું છું ફૂડ ફોટોગ્રાફી કઈ રીતે કરવી, લાઈવ ડેમો આપું છું. યસ, અને આ જ ફ્રેમ રાખજે અહીંથી આમ ક્લોઝ એવું તું બરાબર સેટ થઈ જાય. આ છે મારું બેકગ્રાઉન્ડ કે આપણે કોઈ બી વસ્તુને સારી કઈ રીતે બતાવી. મેં એક બેકગ્રાઉન્ડ લીધું છે આવું, અહીંયા આમ સેટ કર્યું છે અપ એન્ડ ડાઉન. મારા રૂમની લાઇટિંગ અહીંયા ઉપર એક લાઇટ છે, અહીંયા છે, અહીંયા છે અને આ સાઈડ છે. પહેલો ફોટો આપણે અવેલેબલ લાઇટનો પાડશી. સૌથી પહેલા આપણે કેકનો ફોટો પાડશી. ઘરે બધા પેસ્ટ્રી તો ટ્રાય કરતા જ હશો કઈ રીતે
બનાવીને પછી કઈ રીતે એનો સારો ફોટો પાડવો બતાવો ફ્રેમ બરાબર છે ધોની અહીંયા બેસી જાય ને એવું લાગે તો હવે કેક બનાવ્યા પછી એને સારું દેખાડવા માટે એનું બેકગ્રાઉન્ડ તમે કઈ રીતે ક્લિયર કરો તો કેક બનાવવા માટે તમે શું શું યુઝ કર્યું છે તમે બિસ્કિટથી બનાવેલી છે શું બનાવેલું છે એના માટે આપણે એનું બેકગ્રાઉન્ડ બનાવશું ફૂડનું આ છે બિસ્કિટ મેં ઓનલાઈન જોયેલું છે કે બિસ્કિટથી ને એનાથી આ લોકડાઉનમાં બધાએ બહુ બધી કેક્સ બનાવેલી છે મારા ઘરે બી બનાવેલી હતી બટ ફોટો પાડવાનો રહી ગયો છે હું અત્યારે ડેકોરેશન થોડુંક કરું છું કઈ રીતે મારો ફોટો સારો પાડવો ઓરિયો બિસ્કિટ યુઝ કર્યા હતા તો હું એને સારું બતાવું ઓરિયો બિસ્કિટ કે ભાઈ આ કેકમાંથી ઓરિયો બિસ્કિટ બી હું બનાવું છું બધાને બરાબર બતાય છે દેખાય છે ઓકે તો આપણું સેટઅપ રેડી છે બેકગ્રાઉન્ડ બી રેડી છે મેં બેકગ્રાઉન્ડનો કલર ડાર્ક એટલો લીધો છે અને કે આપણું ઉપરનું વાનગી કે રસોઈ આજે આ કેક છે તો એ કેક કઈ રીતે વધુ દેખાડી શકે જો બેકગ્રાઉન્ડ આ જ કલર હશે કેક જેવો તો પછી એ મર્જ થઈ જશે એટલે બેકગ્રાઉન્ડ થોડોક અલગ કલર લેવો બેકગ્રાઉન્ડ માટેનો છે મોટાભાગનો પ્રશ્ન એ હોય છે કે જ્યારે આમ ફોટો પાડતા હોય તો આવી રીતે આપણો શેડો આવી જાય એના માટે તમારે આ એંગલ ચૂઝ કરવો 45 ડિગ્રીનું એંગલ ચૂઝ કરવો જેથી તમારી આ ઉપર રહેલી લાઇટ ડાયરેક્ટ તમારા ફોનમાં ન આવી જાય 45 ડિગ્રી આવી રીતે એંગલ લેવો જેથી કરીને આ જે પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમ ન આવે એક લેવું આ એંગલ ઝીરો લેવલથી એંગલ એક ફોટો આવી રીતે ક્લિક કરો કે ઝીરો એંગલથી આમ પરફેક્ટ તમે જ્યારે બી ફોટો પાડો ત્યારે તમારે કેક ઉપર ટચ કરવું કે તમારું જે કાંઈ સબ્જેક્ટ છે મેઇન સબ્જેક્ટ તમારો એની ઉપર ક્લિક કરવું અને થોડીક એની ડાર્ક લાઇટને છે ને થોડીક ડાઉન કરવાની ફોનમાં કોઈ બી બધા ફોનમાં આવતી જ હોય છે એવું નથી કે અમુક ફોનમાં જ આવે હવે હું એક ફોટો પાડીને લાઈવ બતાવું છું અત્યારે ફોટો પાડતી વખતે આપણી જે કાંઈ પ્લેટ નહી હોય એ ક્યાંય કટ ન થવી જોઈએ એક મેં ટોપ લેવલ લીધો આ છે આપણો ફોટો બેટર અહીંયા તમે કાંઈ બી તમારું નેમ લખી શકો તમે એની વાનગી કે એના વિશે કાંઈ બી લખી શકો એના માટે આ જગ્યા આપેલ છે એવી રીતે ક્લિક કરો કે તમે કાંઈ બી લખાણ લખવું હોય તો લખી શકો ફોનમાં આવી રીતે ક્રિએટ બાકી આ ફૂલ ફોટો લીધો જ છે એક ફોટો મેં લીધો છે જસ્ટ મિનિટ એક ફોટો આ 45 ડિગ્રીથી ફોટો લેવો જેથી તમારે ફોટો લેતી વખતે તમારો મોબાઈલ ડિસ્ટર્બ ન કરે તમારી આ સબ્જેક્ટ ઉપર એના પછી મેં ઝીરો લેવલનો ફોટો લીધો છે ગ્રાઉન્ડ લેવલથી ફોટો લીધો એટલે એક ઝીરો લેવલથી બી તમને બધું દેખાય કે એની કેટલી હાઇટ છે ને એ બધું 45 ડિગ્રીથી તમને બેક બી દેખાય કેટલું ડાઉન આખું ફરતે છે
એના પછી છે સ્ટ્રેટ ફોટો, જે તમને સારું એવું સ્ટોરીમાં મૂકી શકો, સ્ટોરીમાં મૂકવા યુઝ થાય. આવી રીતે હું જનરલી હું મારી રીતે આવી રીતે કરતો હોઉં છું. હવે આપણે એ ફૂડ ચેન્જ કરશી, ફોટોઝ હું થોડીક વારમાં જ જેવો લાઈવ બંધ કરીશ એટલે અપલોડ કરીશ, 5 મિનિટમાં કુકપેડમાં જ દેખાશે. હવે આપણે ખાંડવી છે એનું સેટઅપ કરશી. તમે આના ક્લોઝઅપ બી પાડી શકો છો, એવું નથી કે વાઇડર ફોટો લેવો. આને આવી રીતે એકદમ ક્લોઝઅપમાં લઈ એની શું શું યુઝ કર્યું એકદમ બધા લોકોને ફોટો, તો એને એકદમ આમ નજીકમાં લઈ કોઈ બી એક એંગલ ઉપર ક્લિક કરવાનું, જેથી બેકગ્રાઉન્ડ પાછળનો જો બ્લર થઈ જશે. પણ તમારે એટલો ક્લોઝઅપ જવું, તમારું જે સબ્જેક્ટ છે એમાં એકદમ ક્લોઝઅપ રહીને રહેવાનું. જો દૂર લઈને રહેશો તો પછી બ્લર નહીં થાય. તમારે એટલું ડિસ્ટન્સ હોવું જોઈએ કે બેકગ્રાઉન્ડ બી થોડુંક દૂર હોવું જોઈએ, અને તમારો સબ્જેક્ટ જો આ ઓર બી બ્લર થશે. જોઈ શકો છો એકદમ આવી રીતે બેકગ્રાઉન્ડ બ્લર કરી શકો. બેકગ્રાઉન્ડનું ડિસ્ટન્સ આપણા સબ્જેક્ટ કરતાં થોડુંક દૂર હોવું જોઈએ. જાજો ટાઈમ ન બગડે એના માટે મેં ડાયરેક્ટ અત્યારે રેડી જ કરી રાખ્યું છે ખાંડવીને. બતાડું તમને, મેં અહીંયા ખાંડવી મૂકી છે, પછી એમાં શું યુઝ મરચું મૂક્યું છે, લીમડું મૂક્યું છે, પછી એને ડેકોરેશન માટે થોડુંક ઉપરથી મૂકેલ છે, અને આવી રીતે ડેકોરેશન કરેલ છે. જે મારા કરતાં બધું તો હાઉસવાઈફ, તમને બધાને ખબર હશે બધા હાઉસવાઈફને. હવે આનો આપણે ફોટો પાડશી. આવી રીતે ફ્રેમ સેટ કરો. પહેલાં તમારે એ જોવો કે કઈ રીતે તમને સારું દેખાય, કઈ રીતે તમે સારો ફોટો પાડી શકો મોબાઈલથી. ઓકે, જો ફોટો પડી રહ્યો છે. તમારી પ્લેટ્સ ક્યારે બી હોવી જોઈએ જ્યારે ફોટો પાડતી વખતે. કોઈ બી ક્યારે બી ફોટો પાડો તો તમારી જે સબ્જેક્ટ રહ્યો મેઇન, તમારે જે વસ્તુ બતાવી છે જે ફોકસ, એની ઉપર ક્લિક કરીને ફોટો પાડો, જેથી તમારી શાર્પનેસ પરફેક્ટ આવે જોવાની શાર્પનેસ. પછી આમાં બી કઈ રીતે પાડવું વન મોર ટાઈમ બતાવું છું તમને. જો ધારો કે આપણે પાછળની સાઈડનો આપણે ફોકસ જોઈ છે, આગળનો ફોકસ ન જોતું, તો એને ક્લિક કરું પછી ફોટો લેવો જો, અને આવી રીતે થોડીક હાઈલાઇટ ડાઉન કરવી. જ્યારે બી આપણે ક્લિક કરતા હોય ત્યારે આપણો મોબાઈલનો આઈએસઓ એની લાઇટ જજ કરીને થોડીક લાઇટ વધી જતી હોય છે, તો તમારે થોડુંક ડાઉન કરવી હાઈલાઇટ, જેથી તમને ફૂલ ડિટેલ્સ દેખાય, તમારી પ્લેટની ડિટેલ્સ પરફેક્ટ દેખાવી જોઈએ. ઓકે, જો એ ફોટો પાછો વન મોર ટાઈમ આવી જોઈએ. આ બધા ફોટોઝ હું મૂકીશ જ એટલે તમને પાછા જોવા મળશે. પછી તમારે આને બી એવી જ રીતે ત્રણેય એંગલ લઈ લેવા. એક 0 એંગલ છે ગ્રાઉન્ડ લેવલ, પછી એક 45 ડિગ્રી, પછી એક છે અપથી. હવે જો આમાં પાછો કેમેરો આવી ગયો એટલે આપણે થોડુંક ડાઉન કરવું, થોડુંક એંગલ એવું બનાવવું કે તમારી લાઇટ અને ફોન ડિસ્ટર્બ ન કરે, લાઇટની વચ્ચે ફોન ન આવે, એટલે તમે ટોપ છો. અને થોડીક હવે લાઇટ એડ કરવા માટે હવે હું રૂમની લાઇટ્સ બંધ કરી દઈશ. બારે આઉટડોરની લાઇટ કઈ રીતે યુઝ કરીને તમે ફોટો પાડી શકો એ બતાવું. જો અત્યારે પૂરું બ્લેક થઈ ગયું છે, અહીંયા મારી વિન્ડો છે તો આ વિન્ડો ઓપન કરું છું. બસ અત્યારે એક વિન્ડો બહુ થઈ ગઈ, લાઇટ્સ આવી ગઈ. હવે જો અને અહીંયા મૂકું તો આ બ્લેક બહુ દેખાય છે, શેડો બહુ આવે છે, એના માટે આપણે પેપર યુઝ કરશી.
વ્હાઈટ પેપર, વ્હાઈટ પેપરથી આ સાઈડ વિન્ડોથી આવેલી લાઇટ્સ તમને થોડીક હાઇલાઇટ ઉપાડીને બતાવશે આવી રીતે. ઓલા ફોનમાં હમણાં હું ફોટો પાડીને બતાવું. આવી રીતે આ લાઇટ આપણે યુઝ કરી છે, આઉટડોરની લાઇટ. અને આ મારું બેકગ્રાઉન્ડ છે. બીજા ફોનમાં એ ફોટો પાડીને બતાડું છું. હવે ક્યારેક એવું બી થાય કે બહારથી તડકો બહુ ઝાઝો હોય, બહુ વધુ હાઇલાઇટ આવતી હોય તમારા ફોનમાં, તો એના માટે તમે કટર યુઝ પડદો મૂકી શકો, વ્હાઇટ પડદો બારી આગળ. અમે આવી રીતે પ્રોફેશનલ કીટ યુઝ કરતા હોય છીએ. આવી રીતે આને ડિફ્યુઝર કહેવામાં આવે છે. સબ્જેક્ટ ઉપર લાઇટ થોડીક ઓછી થઈ જાય અને સબ્જેક્ટને બહુ લાઇટ ન મળે અને પરફેક્ટ આપણે ફોટો લઈ શકીએ. ઓકે, જો ક્લિક થાય છે, આપણા સબ્જેક્ટ ઉપર ક્લિક કરવું. ઓકે, આમાં બી અલગ અલગ એંગલ્સ તમે તમને ગમતા એંગલ્સ પરફેક્ટ રાખી અને ક્લિક કરવા. એવું નથી કે પ્લેટ ન કપાવી જોઈએ, પણ પ્લેટને એકદમ પરફેક્ટ લેવી કે આ સાઈડથી પ્લેટ ચાલુ થઈ ઓલી સાઈડ કટ થાય. જો આવી રીતે પ્લેટ કટ થઈને બી સારું એંગલ દેખાઈ શકે છે. આ લાસ્ટ પાડેલ ફોટો કેવો લાગે છે જુઓ. ઓકે, આ ટોપ એંગલ યુઝ કરેલો છે. ઓકે, હવે આપણે આ સિમ્પલ ફટાફટ કઈ રીતે કરી નાખવું, હજી આમાં થોડુંક આપણે એક્સ્ટ્રા એડ કરવું છે કે આપણે અલગ ટાઈપનો ફોટો પાડવો છે આના વાનગીનો, તો એ બી હું એક હજી એક કરું. પકડતો દઉં મેં આવી રીતે ડેકોરેશન કરવું છે. મારે હજી કંઈક સારું પ્લેટ કરતા જાજી વાનગી પ્લસ ડેકોરેશનમાં મેં ઉપરથી ખમણની બી નાખ્યું છે એને બતાવવા. તમે હજી બેઝિક છો તો બને ત્યાં લગી રિફ્લેક્ટ કરતી, ધારો કે સ્ટીલના વાસણ છે તો એને અવોઇડ કરો. જે વસ્તુ લાઇટથી આપને હાઇલાઇટ જનરેટ કરતી હોય, રિફ્લેક્ટ કરતી હોય, એને યુઝ ઓછું કરો. હવે આમાં આપણે ફોટો પાડશી લાઈવ. આમાં આપણે બેકગ્રાઉન્ડ બનાવવા, બ્લર ને એ બધું થાય એ બધું કરવા માટે અને સારું એવું દેખાય એના માટે આપણે આ એક્સ્ટ્રા પ્લેટ યુઝ કરી છે. મેં આવી રીતે આમ ખમણ યુઝ કર્યું છે છોલ. યસ, હવે જો આ ફોટો પડશે તમારા સબ્જેક્ટને એકદમ ક્લિક કરી. યસ, હજી એક એક્સ્ટ્રા. હવે આપણી વાનગીનો ક્લોઝઅપ છે, ક્લોઝઅપ યુઝ થઈ જો ઓલું પાછલું એકદમ બેકગ્રાઉન્ડ બ્લર થઈ જાય છે અને આપણો ક્લોઝઅપમાં એકદમ ડિટેલવાળો ફોટો આવે છે. અત્યારે આપણે બહાર આઉટડોરની લાઇટને જ યુઝ કરીને આપણે ફોટો પાડી રહ્યા છીએ, બીજી કાંઈ એક્સ્ટ્રા લાઇટ યુઝ નથી કરી. સી, ઓકે, ડન. જોઈ શકો છો કેવો ફોટો દેખાઈ રહ્યો છે. આપણું બેકગ્રાઉન્ડ બી એકદમ બ્લર થઈ ગયેલું છે, આપણો સબ્જેક્ટ મેઇન ફોકસમાં છે. યસ, જો શાર્પનેસ. મોબાઈલથી ફોટો પાડેલ છે આપણે. આવી રીતે તમે અલગ અલગ બી
એક્સ્ટ્રાઓર્ડિનરી કરી શકે અલગ અલગ સામગ્રી લઈને. અત્યારે આપણી પાસે અવેલેબલ છે એનાથી આપણે પાડેલ છે. અને આનો બી આવી રીતે ટોપ ફોટો લઈ લેવો જે હું લઈને બતાડીશ, અપલોડ કરીશ હમણાં થોડોક ટાઈમમાં. પછી આ સ્ટ્રેટ ફોટો તમારે તમારે જજ કરવાનું કે કઈ રીતે હું મારી વાનગીને જે ગોઠવેલ છે ડેકોરેશન એને કઈ રીતે સારું બતાવી શકું. એવી રીતે પરફેક્ટ ફ્રેમ જે આપને નજર હોય એ જ આપણા કેમેરામાં ક્લિક પરફેક્ટ. ઓકે, તો આપણે આખું બીજું સેટઅપ કરશું હવે. હવે આપણે બેકગ્રાઉન્ડ ચેન્જ કરશી, ભલે એક્સ્ટ્રા અલગ બેકગ્રાઉન્ડમાં આપણે લઈ લઈ છી. આનંદ ફોટો સેમ ટુ સેમ ઓલા બેકગ્રાઉન્ડમાં એકવાર લઈ લઈ. ઓકે, મેં સિમ્પલ આવી રીતે અહીંયા ટેપિંગ કરેલ છે બેકગ્રાઉન્ડને રાખવા. બેકગ્રાઉન્ડ ચેન્જ કરવાથી બી તમે લુક જોઈ શકો છો કેટલો ચેન્જીસ થાય છે. આમાં બી આપણે 3 ફોટોઝ લઈ લઈ છીએ, એક ગ્રાઉન્ડ લેવલ, એક 45 ડિગ્રી અને એક ટોપ લેવલ. સેમ ફોટોઝ જ લેશી આપણે. તમે આ જ જગ્યાએ ઘણીવાર એવું થતું હોય છે કે બીજી સાઈડથી લાઇટ નથી આવતી, આપતી એક સાઈડથી જ વધુ લાઇટ આવે છે, એક સાઈડથી લાઇટ નથી આવતી. તો તમે એવી જ રીતે ઓલું રિફ્લેક્શન યુઝ કરતા શીખવાડ્યું હતું કે લાઇટને કઈ રીતે ઓછી કરવી. તો આવી રીતે કોઈ પણ પડદો, વ્હાઇટ કપડો કે કાંઈ બી હોય તો એ તમે તમારી બારીક જ્યાંથી લાઇટ આવતી હોય ફૂટથી થોડુંક નજીક આવી રીતે રાખી અને લઈ શકો. તો તમારી જે શેડોવાળી ડિટેલ છે એ બી આવશે, બહુ બ્લેક નહીં થઈ જાય, અને જે હાઈલાઇટ જ્યાંથી લાઇટ આવે છે એ બી પરફેક્ટ આવે. યસ, ઓલામાં જો બ્લેક વધુ આવતું હતું શેડો બહુ, હવે જે ફર્સ્ટ ફોટો પાડ્યો એમાં વહી જશે, થોડુંક ડાઉન થઈ જશે. અહીંયાની ડિટેલ આવશે જે આપણે આવા બહારથી આવતી લાઇટને આવી રીતે સોફ્ટ કરતા. ઓકે, ડન. હવે આપણે બીજું બતાવ. ઓકે, હજી એક ફોટો બતાડો. ઓકે, ડન. તો હવે આપણે હજી એક અલગ વાનગીને સર્વ કરશી. યસ, ધ્રુવિંગ. Thank you, Dory.
ચાલો ફટાફટ ગોઠવું. ઓકે, હવે આપણે સમોસાને આપણે ડેકોરેશન કરી રહ્યા છીએ. ઘરે બધા સમોસા તો બનાવતા જ હશે. ઓકે, આવી રીતે મેં મારી રીતે મારા જજ પ્રમાણે અત્યારે ડેકોરેશન કરેલ છે. ઓકે, બેકગ્રાઉન્ડમાં હું તમને બહુ બધી વસ્તુ હમણાં બતાવીશ. થોડીક વારમાં બેકગ્રાઉન્ડમાં આપણે શું શું યુઝ કરી શકીએ. તમે પેપર બી યુઝ કરી શકો, અલગ અલગ કલરની. પછી નેપકિન્સને એને યુઝ કરી શકો. હું હમણાં પાછો શું શું તમે યુઝ કરી શકો હજી આનાથી એડવાન્સ ફોટોસ. તમને કંઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછતા રહેજો. અહીંયા બી આપણે બહારની ફોટોગ્રાફીને અહીંયા કટર છે, લાઇટ થોડીક 50% કટ થઈને આવે આપણા સબ્જેક્ટ ઉપર. આપણે સમોસા ગોઠવેલ છે, આપણે રેડી લીધેલ છે, એટલે આપણે જે જે સાથે યુઝ આવેલ છે એનો યુઝ કલર છે. ઓકે, ના હવે આપણે ક્લિક કરશી. પહેલાં તો તમારે જોવાનું કઈ રીતે સારું એંગલ બને છે, તમને કયું સારું એંગલ દેખાય છે. તમે એક સબ્જેક્ટ એક એંગલ ચૂઝ કરી તમારું સબ્જેક્ટ છે એની ઉપર ક્લિક કરીને પાછો ફોટો પાડવાનો. ઓકે, કોઈ બી તમે વાનગીના ફોટોસ પાડો ત્યારે પહેલું એ કામ તો આપણે ત્રણ ટાઈપના ફોટા કીધા એ રીતે, ટોપ એંગલ, 45 અને ડાઉન લેવલથી. એ ફોટોસ તો બેઝિક ફોટોસ તો લઈ જ લેવાના. ઓકે, આમાં થોડોક હજી આપણે ચેન્જ કરશી લુકમાં એના. પહેલા સેટ કર્યું એ થોડુંક હજી અલગ લાગતું હતું, તો કેમેરામાં જોઈને પછી એવું લાગે કે હજી આપણે આને ચેન્જીસ કરવો છે, એ પાછો ચેન્જ કરવાનો. બેકગ્રાઉન્ડ અમુક લાસ્ટમાં બતાડીશ. આવી રીતે ફ્રેમ સેટ કરેલ છે, જુઓ. જે તમે તમારા ડેકોરેશનમાં જે જે યુઝ થતું હોય, મરચા છે, ચટણી છે, પ્લસ સમોસા, બધું એકસાથે પરફેક્ટ આવી જાય અને ક્લિક કરો. હંમેશા ફ્રેમિંગમાં ધ્યાન રાખવું, બહુ વાઇડ ન લેવું, પરફેક્ટ આમ ફ્રેમ બનાવવાની આપણી ડીશ પ્રમાણે. ફ્રેમ એવી બનાવવાની કે કાંઈ કટ બી ન થાય અને પરફેક્ટ એંગલ, જે આપણે ટીવીમાં બી ઓનલાઈન ને બધા ફોટો એવી રીતે. ઓકે, અને આ સેમ ટુ સેમ હું તમને પાછી અવેલેબલ લાઇટથી બતાવું છું. એમને ખાલી જસ્ટ વન ટાઈમ ક્લોઝ કરી દે ને બારી.
ઓકે, ના બધું બ્લેક થઈ ગયું છે. આ બી બારી ક્લોઝ કરી દે. ઓકે, આપણે લાઇટ ચાલુ કરીશું. તમારા ઘરમાં જ્યાં બી ટ્યુબલાઇટ હોય, બલ્બ હોય, એની નીચે આ કરવું બને ત્યાં લગી. આ લાઇટ જોઈ શકો છો, અવેલેબલ લાઇટ આપણા રૂમની જ, રૂમ છે, હોલ છે, કાંઈ બી. ઓકે, તો હવે હું તમને કોમ્પ્યુટરમાં બીજા થોડાક ફોટોઝ બતાડું કઈ રીતે ડેકોરેશન કરી શકો અને બધું. જસ્ટ મિનિટ હો. ના ના, ઓલા ફોટોઝ અત્યારે ડાયરેક્ટ મેં મારા વાઈફાઈથી ફોટોઝ લઈ લીધા છે. ઓકે, બધા ફોટોઝ અત્યારે લઈ લીધા છે, હું થોડીક જ વારમાં અપલોડ કરીશ. જસ્ટ મિનિટ. હું તમને કોમ્પ્યુટરમાં અલગ અલગ ફોટોઝ બતાડું છું, તમે કઈ રીતે વધુ એડવાન્સ લેવલનો ફોટોઝ પાડી શકો. યસ, નાઉ સ્ટાર્ટ. ઢોસા બનાવેલ છે તો એને કઈ રીતે યુઝ કરેલ છે. ઓકે, ક્વેશ્ચન બોલો. 6K રેસીપી ગ્રુપ પે પર બધા 3-5 મૂકી શકે છે, પણ મારાથી નથી થતું. પેજ વિશે તમે પેજના મેમ્બર્સનો ક્વેશ્ચન પૂછી શકો છો અપલોડ વિશે. હું હજી કુકપેડ સાથે હજી થોડોક ટાઈમમાં જ જોડાણો છું. આવી રીતે સિમ્પલી વુડ છે, કટ કરેલ છે, એની ઉપર રેસીપી ગોઠવી અને આપણાને આ તો પ્રોફેશનલ ફોટો છે, પણ આપણે આપણા રૂમમાં બી આવી રીતે હમણાં જેવી રીતે બેકગ્રાઉન્ડ સેટ કરીને આપણી બેઝિક લાઇટથી આપણે યુઝ કર્યું એ કરી શકીએ. આવી રીતે અલગ અલગ ડેકોરેશન માટે તમે ગ્લાસ છે એની સાથે શું શું કઈ રીતે એ બનેલ છે એ બધી બી વાનગી તમે યુઝ કરી શકો. આવી રીતે ઢોસા છે તો ચટણી બનાવવા માટે આ નારિયેલ યુઝ થયેલ છે, મરચાં યુઝ થયેલ છે દાળ માટે, આવી રીતે અલગ અલગ છે. તો એ બધું સાથે તમે લઈને વધુ સારો ફોટો બનાવી શકો, તમારો બેકગ્રાઉન્ડ બી સારું બતાવી શકે, લોકોને બી જોવામાં ગમે અને પરફેક્ટ આપણો ફોટો લાગે. અને પરફેક્ટ આવી રીતે એંગલ તમારે જોવું કે કઈ રીતે હું વધુ સારો ફોટો બતાવી શકું. યસ, આ બેઝિક ફોટો છે આપણો. બેકગ્રાઉન્ડ કઈ રીતે સેટ કર્યું હતું એવી જ રીતે ને આવી રીતે બાઉલમાં લઈ અને આવી રીતે મૂકીને ફોટો લીધેલ છે. યસ, આવી રીતે અલગ અલગ તમે લઈ શકો. અત્યારે તો હું ઓફિસે છું એટલે આ બધું અવેલેબલ નહોતું મારી પાસે. યસ, આવી રીતે અલગ અલગ ફોટોઝ તમે મોબાઈલથી બી ક્લિક કરી શકો. હું એડિટિંગ માટે કોઈ એપ જ યુઝ નથી કરતો, બને ત્યાં લગી હું ઓરિજિનલ ફોટોઝ યુઝ કરું છું. પણ તમે થોડું ઘણું બેઝિક એડિટિંગ માટે સ્નેપસીડ યા તો લાઇટ રૂમ યુઝ કરી શકો, જે હું તમને પોસ્ટમાં પછી લિંક મોકલી દઈશ અપલોડ કરવા. અલગ અલગ લાઇટિંગ છે, વ્હાઇટ પોસ્ટર, આપણે કેમ આ બ્લેક ઓલું બહારથી આઉટડોરનો ફોટો પાડતી વખતે એક સાઈડમાં પોસ્ટર રાખ્યું હતું, એવી રીતે અલગ અલગ કલર ટોન માટે આપણે યુઝ કરી શકીએ. આમાં વ્હાઇટ છે તો વ્હાઇટ, પછી નો પોસ્ટર, પોસ્ટર વગર આવો ફોટો પડે, પોસ્ટર રાખ્યા પછી આપણે કટર રાખ્યા પછી આવો ફોટો પડે છે, એના માટે એ બધું હું તમને જો મેમ કહેશે એડવાન્સ લેવલની ફોટોગ્રાફી શીખવાડવા માટે તો હું બતાવીશ. નાઇટમાં ફૂડ ફોટોગ્રાફી કરવા માટે શું ધ્યાન રાખવું? નાઇટમાં ફૂડ ફોટોગ્રાફી કરવા માટે તમારે મેઇન લાઇટિંગનું ધ્યાન રાખવું કે તમારી લાઇટ્સ ક્યાંથી આવે છે અને તમારા બેકગ્રાઉન્ડ ઉપર કેટલી જાય છે, તમારા ફૂડ ઉપર કેટલી જાય છે. સી, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મેઇન લાઇટ અહીંયા આવે છે
અને અહીંયા ઓછી છે. એ હું તમને નાઇટ ફોટોગ્રાફી માટે એક બે ટીપ્સ બતાડું બિસ્કિટના ફોટોઝ પાડીને. નાઇટ ફોટોગ્રાફી હું આખું બધું બ્લેક કરી નાખીશ રૂમ અને બતાડું, ત્યાં લગી હું તમને આ બતાવી દઉં, લાસ્ટમાં હું તમને બતાવું. યસ, સ્નેપસીડ ઇઝ બેસ્ટ એપ. હું ક્લિક કરીને બતાવું છું હમણાં, જસ્ટ થોડી વારમાં. પહેલાં તમને અલગ અલગ ફોટોઝ બતાવી દઉં. ઓકે, હું તમને હવે પહેલાં નાઇટવાળો ફોટો બતાડી દઉં, પછી બીજું તમને એડવાન્સ લેવલનું કહું. હવે નાઇટ ફોટોગ્રાફી માટે હું તો પ્રોફેશન છું એટલે મેં થોડીક કિટ્સ વસાવેલ છે. આવી રીતે આ લાઇટ કિટ છે, ઓપન કરો તો યસ, આ તમને ઇઝીલી કેમેરા શોપ પર મળી જશે ક્યાંય બી. કંપનીની છે એ બી હું તમને કહી દઈશ. હવે હું નાઇટનો હું આખું, જો આ ન હોય તો તમે મોબાઈલની ફ્લેશથી બી ફોટોગ્રાફી કરી શકો છો. હું બંનેમાં ક્લિક કરીને તમને બતાડું. જસ્ટ મિનિટો, થોડું પહેલાં આપણે ડેકોરેશન કરી લઈ પછી આપણે એ ફોટો પાડીને મૂકી નાઇટ ફોટોગ્રાફી માટે. ઓકે, પરફેક્ટ. બેકગ્રાઉન્ડમાં આપણે આ રાખેલ છે, થોડુંક દેખાય આપણું બેકગ્રાઉન્ડ, સાવ બ્લેક ન દેખાય, બેકગ્રાઉન્ડમાં બી થોડુંક અલગ ટોન દેખાય એના માટે. અને આપણે આને નાઇટ ફોટો પાડીને દેખાડશે. ધોઈને આવતો રહ્યો આ પકડતો આપ મોબાઈલ. ઓકે, જસ્ટ એક મિનિટ હું લાઇટ કરું છું, બીજું કાંઈ ન હોય બેક થાય ને તો. મારી પાસે એડવાન્સ લેવલની લાઇટ છે એટલે હું આનાથી કરીને તમને બતાવું છું ફ્રેમિંગ સાથે. બીજું એક કામ કરતા હું મોબાઈલ જ રાખું, તું લાઇટ પકડીને. તમારે કોઈ બી કોઈને બી સાથે હેલ્પમાં જોશે નાઇટ ફોટોગ્રાફી માટે, પહેલાં તો એનો લાઇટ ફ્લો ઓછો કરીશું આપણે બંધ કરીને, જેથી આપણા બેકગ્રાઉન્ડમાં લાઇટ ન જાય. રૂમ બાકી ફૂલ બ્લેક જ છે અત્યારે, અંધારું કરેલ છે. આવી રીતે તમે આની જગ્યાની બી શકો છો, એ બી હું હમણાં કરીને બતાવું મોબાઈલની ફ્લેશ લાઇટથી. તમારે આ પાર્ટ રહ્યો જવા દેવી, તમારે જોઈ છે તો તમારે એકદમ ક્લોઝ લઈ જાવી આવી રીતે. આમ જો પાછળનું બેકગ્રાઉન્ડ બ્લેક થઈ ગયું એને જાતે જ, કાંઈ એડિટિંગ વગર. તમારે થોડુંક લાઇટ નોલેજ યુઝ કરવાનું કે કઈ રીતે હું બેકગ્રાઉન્ડમાં લાઇટ ન જવા દઉં અને આપણા સબ્જેક્ટ ઉપર જ લાઇટ પડે આવી રીતે. આ બી હું ફોટોઝ અપલોડ કરી દઈશ સાથે સાથે. યસ, ફોટોઝ બી જોઈ શકો છો. હટાવી દે લાઇટ, હટાવી દે. જો પાછળ આ છે લાઇટથી તમે આવી રીતે ફોટો પાડ્યો છે. કુક પર રેસીપી પરફેક્ટ કલર આવતો નથી. પરફેક્ટ કલર આવવા માટે તમારું લાઇટિંગ પરફેક્ટ હોવું જોઈએ. લાઇટિંગ પરફેક્ટ હોવા પછી તમારો જે સબ્જેક્ટ છે એની ઉપર ક્લિક કરીને થોડુંક લાઇટિંગ ડાઉન કરવું. એના માટે હું બે ત્રણ વસ્તુ અપલોડ કરીશ, ટ્રાય કરીશ. લાઇટ રિફ્લેક્ટ થાય છે તો એના માટે તમારે બને ત્યાં લગી બેઝિક લેવલે સેટ કરો લાઇટિંગ. બેઝિક લેવલે તો તમે રિફ્લેક્ટ ન થાય એવી વસ્તુ યુઝ કરો, બટ તમારે એ કરવી પડે છે. એના માટે તમારે લાઇટને થોડુંક અપ ડાઉન કરવું. આ લાઇટ ધારો કે અહીંથી રિફ્લેક્ટ થાય છે, આ બેકગ્રાઉન્ડ પાછળ જોઈ શકો છો, તો એને તમે થોડુંક આમ એનું ડિસ્ટન્સ ચેન્જ કરો કે તમારા મોબાઈલમાં આમ ન દેખાય. જો આ મોબાઈલમાં અત્યારે આમ દેખાય છે આવી રીતે, મોબાઈલમાં આવી રહી છે તો એ મોબાઈલમાં ન આવે મેઇન એ ધ્યાન રાખો. પછી લાઇટની દિશા થોડીક ફેરવો, ક્યાંક ક્રોસમાંથી આપો 45 ડિગ્રીથી, સીધી લાઇટ ન આપો ક્યારે બી લાઇટને. ફ્લેશ લાઇટ તો ક્યારે બી યુઝ ન કરવી, એનાથી તમારો ફોટો આખો ફ્લેટ થઈ જશે અને એના કલર બી ચેન્જ. મોબાઈલની ફ્લેશ લાઇટ એક્સ્ટ્રા ફોનને એક્સ્ટ્રા ફોનથી લાઇટ યુઝ કરો. તમે જે ફોનમાં ફોટો પાડી રહ્યા છો એ ફોનની તો ફ્લેશ બંધ જ રાખવી. એક્સ્ટ્રા ફોન લઈને હવે જો હું આ ફોન
લાઇટને બંધ કરીને ખાલી સિંગલ ફોનથી લાઇટ યુઝ કરું છું. તારો ફોનમાં લાઇટ ચાલુ કરતો ફ્લેશ લાઇટ? ઓકે, જસ્ટ મોબાઈલ જો આવી રીતે આ સિંગલ આ ફોનમાં લાઇટ ચાલુ છે અત્યારે, આ ફોનમાં નથી. હવે જો બેકગ્રાઉન્ડ પાછળનું કેવું બ્લેક થઈ ગયું, આને આમ દિશા ચેન્જ કરવાની નહીં, આમ બેકગ્રાઉન્ડ સાઈડ ન જવું જોઈએ આમ. હવે ધારો કે આમ સીધું રાખેલ છે અને તમે અહીંયા એક મિનિટ, આ પ્લેટ્સ છે, હવે તમે લાઇટ જોજો કેવી રીતે ચેન્જ થાય આગળ પાછળ થશે. એને તમારે જોવાનું કે ક્યાંથી લાઇટ રિફ્લેક્ટ નથી થતી, તમારા કેમેરામાં ઓછી દેખાય છે એવું લાગે તો તમે આને તમારું એંગલ બી થોડું ચેન્જ કરવું. હવે અહીંયા સ્ટ્રેટ લાઇટ સીધી અહીંયા આવી રહી છે, અહીંયા એ રિફ્લેક્ટ થઈ રહી છે, તો એને મારે કઈ રીતે દૂર કરવું? એક મિનિટ રાખજો. અહીંયા છે અને અહીંયા લાઇટ છે, તો લાઇટને હું થોડીક દિશા ચેન્જ કરીશ. એટલે જો અહીંથી આ રિફ્લેક્ટ વહી જશે, કાં મોબાઈલથી થોડીક અપ લેવલ લઈ લેજો આવી રીતે, આમ અલગ જો અલગ 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 કરીને બતાવશે, કરો તો. ઓકે, જો વાં સામે રિફ્લેક્ટ થયું, હવે થોડું એંગલ ચેન્જ કર્યું તો એ રિફ્લેક્ટ વહી ગયું. વન મોર ટાઈમ બતાવું, જોઈ શકો છો એનો રિફ્લેક્ટ કઈ રીતે થાય છે. આવી રીતે તમે તમારી મોબાઈલની લાઇટને અલગ જગ્યાએ રાખીને રિફ્લેક્ટ સન જે મોબાઈલમાં આવી રહ્યું છે એને તમે દૂર કરી શકો છો. ઓકે, દિશા આપણે બને તો તમે સ્ટીલના ને જે કાચની બહુ ઝાઝી લાઇટ રિફ્લેક્ટ કરતા હોય એના માટે બેઝિક અત્યારે બેઝિક શીખવાડું છું, એટલે તમને અત્યારે પ્રોફેશનલી લેવલે જો શીખવાડવા બેસીશ તો બહુ બધો ટાઈમ જશે, એટલે મેં તમને અત્યારે બેઝિક શીખવાડું કે કઈ રીતે રિફ્લેક્ટ ચેન્જ કરી શકીએ. પછી તમે આવી રીતે આ ધારો કે એક ફ્લો છે એને ગોળ આવી રીતે યુઝ કર્યું અને આમાં બી તમે લાઇટ કરી. વન મોર હજી એક ટ્રીક તમને બતાડું, જસ્ટ પકડો તો. આ લાઇટ્સ મેં બંધ કરી, મારે ખાલી આની ઉપર જ સ્પોટલાઇટ પાડવી છે. આવી રીતે એક ગોળ કોઈ બી વ્હાઇટ કલરનું લેવાનું પેપર કરી અને આવી રીતે શકો પરફેક્ટ. હવે આ લાઇટ તમને બહુ તો તમે આને થોડું દૂર લઈ જવાનું મોબાઈલની લાઇટને. આવી રીતે જો ચેન્જીસ થાય છે, જેમ લાઇટ નજીક વધુ હશે એમ તમારો વધુ શેડો આવશે, એટલે તમારે થોડુંક લાઇટને દૂર લઈ જવી. આવી રીતે તમે સ્પોટ લાઇટ બી યુઝ કરી શકો. સ્પેશિયલ એક ઉપર જ મારે લાઇટ આપી છે, કોઈ બી એક સબ્જેક્ટ ઉપર જોઈ શકો છો. જેમ નજીક લઈ જશો એમ સાવ ઝીરો લેવલ થઈ જશે એનું, લાઇટ વધુ પડતી જશે. બટ સાથે થોડું ગમતું લાઇટિંગ રાખવું આજુબાજુમાં બેકગ્રાઉન્ડમાં દેખાય એના માટે. ઓકે, એના બી હું થોડાક ફોટોઝ પાડી અને અપલોડ કરીશ આવી રીતે યુઝ કરીને. અત્યારે તો મેં તમને બેઝિક કીધું, હવે એડવાન્સ લેવલના લોકો શું કરતા હોય છે એ બતાવો. અમે લોકો જ્યારે એડવાન્સ લેવલની ફોટોગ્રાફી કરતા હોય ત્યારે જો આપણું નેક્સ્ટ સેશન રાખશે મેમ કુપેડમાંથી તો આપણે દેખાડશી. આ લાઇટ બંધ કરી દો ને, ના ના રાખો. આ રિફ્લેક્ટર છે, આમની કોઈ ફ્લેશ છે અને આપણું ફૂડ છે. આવી રીતે અમે પ્રોફેશનલી લાઇટિંગ યુઝ કરતા હોય. યસ, આવો બધો લાઇટિંગ સેટઅપ છે. જે ફોનમાં ફોટોસ પાડવાનું છે તેમાં ફ્લેશ કરી ત્યારે રિફ્લેક્શન આવે તો શું કરવું? ફ્લેશની ડિસ્ટન્સ તમારે ચેન્જ કરવું. ફોનમાં જો રિફ્લેક્શન આવે છે રાકેશભાઈ તો એને તમારે થોડુંક ડિસ્ટન્સ ચેન્જ કરવું.
એ હું તમને જો એડવાન્સ લેવલનું આવશે તો એડવાન્સ લેવલમાં શીખવાડીશ. આવી રીતે સિમ્પલ વિન્ડો છે તમારા ઘરે, ત્યાં આવી રીતે તમે, આ તો પ્રોફેશનલ છે પણ અહીંયા તમે કોઈ બી પડદો યુઝ કરી શકો છો. પડદો રાખીને આવી રીતે સેટઅપ કરેલું છે ડેકોરેશન, અને એનો ફોટો જોઈ શકો છો. આવો પડે, યસ, આ જોઈ શકો છો લાઈવ, આ છે મોબાઈલમાં ક્લિક, આવું થઈ રહ્યું છે. દિવસની લાઇટિંગની મેં તમને ટ્રીક કીધી, લાઇટ આ ખોલી અને ઓલું રિફ્લેક્શન રાખીને તમે લાઈવ જ્યારે સેવ થશે ત્યારે આગળથી જોઈ લેજો. તો બી તમને કાંઈ બી ક્વેશ્ચન લાગે તો મને ડાયરેક્ટ મેસેજ કરી દેજો. તમારે ફોટોઝ પાડતી વખતે તમને જે કાંઈ પ્રોબ્લેમ આવે તો એ બી તમે મને પૂછી શકો છો, હું તમને ફ્રી ટાઈમ પર તમને બધું કહી દઈશ. આવી રીતે પ્રોફેશનલ લાઇટિંગ છે, યસ, અને આનો ફોટો જોઈ શકો છો. આ બધું પ્રોફેશનલ લેવલની છે. ઘણા બધા એમ જોતા હોય છે કે મારે આવા નથી પડતા, પણ એ લોકો એકદમ પ્રોફેશનલ સેટઅપ કરીને પછી ફોટો પાડવામાં આવે છે. અને રાકેશભાઈ, તો બી તમારે કાંઈ પ્રોબ્લેમ હોય, પ્રોબ્લેમ પડે તો મને ડાયરેક્ટ મેસેજ કરજો, હું તમને સોલ્વ કરવાની પૂરેપૂરી ટ્રાય કરીશ. ઓકે, જસ્ટ અહીંયા એક લાઇટ છે, તમે એક્સટર્નલ યાઇઝ બલ્બ કે એવી રીતે કાંઈ બી યુઝ કરી શકો છો દિવાલમાં. એની સામે આ રિફ્લેક્ટર યુઝ કર્યું છે જેથી તમારા બ્લેક પાર્ટ ફૂડમાં આવે એ દૂર થાય. આની ઉપરથી અહીંયા લાઇટ રિફ્લેક્ટ થશે અને આપણા ફૂડનો આ એરિયા તમને થોડોક બતાવશે, યસ. અને જે એડિટ કે છે તમારે થઈ જાય, જસ્ટ જો આટલું જ એડિટ કરેલું છે, એવો કાંઈ ચેન્જીસ એડ નથી કરેલો. તમે લોકો બહુ ઘણા બધા એવા હોય કે બહુ બધું લાઇટ થઈ કલર ને બધું ફરી જાય, જે લાઈવ કલર હોય છે એના બધું રેડ આવી જાય ને એવું બધું, તો એવું બધું એડિટ ન કરો. વિચ ફોન ઇઝ બેટર અત્યારે તમારે? જો હું ગૂગલ પિક્સલ 2 યુઝ કરું છું, 2 XL, બટ તમે વન પ્લસ છે, પછી મીડિયમ બજેટમાં તમે એમઆઈ નોટ પ્રોના ઓલા 5 Pro, પછી 6, અત્યારે 8 કે 9 ચાલે છે એ બી યુઝ કરી શકો છો. ફોન બેટર એવું નથી, તમે સારું, તમારું લાઇટિંગ નોલેજ બેટર છે. તમે સારું લાઇટિંગ જો તમે સેટ કરશો તો તમે વધુ સારી ફોટોગ્રાફી કરી શકો છો. આ તમારી વિન્ડો લાઇટ છે તમારા ઘરની, અને એની સામે આ રિફ્લેક્ટર મૂક્યું છે સેમ, અને પછી અહીંથી ઉપરથી ટોપ લેવલથી ફોટો પાડેલ છે. ઓકે, આ બધું એડવાન્સ લેવલ છે. જો આપણે એડવાન્સ લેવલનું મેમ કહેશે કે આપણે સેશન રાખવું છે તો આપણે 100% એડવાન્સ લેવલ રાખશી. અને હમણાં હું થોડો ટાઈમમાં મારા જે આ બધા ફોટોઝ પાડેલા છે એ બી અપલોડ કરીશ. તમને લોકોને કાંઈ ક્વેશ્ચન હોય તો ડાયરેક્ટ તમે મને મેસેજ કરી શકો છો. ઋષભ સાપરિયા FB, ઇન્સ્ટા બધામાં છું, RPS ક્લિક કરીને, તો હું તમને માહિતી આપીશ. તમારી ફોટોગ્રાફી બને ત્યાં લગી એડિટ ન કરો, ઓરિજિનલને મૂકો, અપલોડ કરો. પ્લસ મેં તમને મેઇન તમને પોઈન્ટ કીધા કે લાઇટ સેટઅપ થોડુંક ક્રોસ કરો, રિફ્લેક્ટ ન થાય. ફૂડ ડેકોરેશન કર્યા પછી 3 ફોટો તો ફિક્સ લઈ જ લેવા, એક ડાઉન લેવલ, એક 45 ડિગ્રીથી અને એક ટોપ લેવલ. એ 3 ફોટો મેઇન લઈ લેવા, એના પછી તમે ક્લોઝઅપ લઈ શકો કે તમારા મનમાં જે કંઈ ફ્રેમ હોય એક્સ્ટ્રા એ બી તમે યુઝ કરી શકો છો. અને થેન્ક યુ કુકપેડ, તમે મને ઇન્વાઇટ કરો સ્પેશિયલી ફૂડ ફોટોગ્રાફી શીખવાડવા માટે, બેઝિક ફોટોગ્રાફી માટે. એક છે હજી આમાં બહુ બધું પ્રોફેશનલ આવે, બટ તમે કઈ રીતે કરી શકો એના માટે આ મેં તમને થોડું ઘણી ટ્રાય કરી છે શીખવાડવા માટે. તો બી તમને કાંઈ બી ક્વેશ્ચન લાગે તો તમે મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો, હું તમને ડાયરેક્ટ તમને હેલ્પ કરીશ કે તમે તમારી સારી બેટર ફોટોગ્રાફી કઈ રીતે કરી શકો ઘરે રહીને. હજી એક ફોટો બતાડું, બરો, યસ, જોઈ શકો છો.
સિમ્પલી એક જ લાઇટ અહીંયા આપી છે, સ્પોટ પાછળનું બ્લેક થઈ ગયેલ છે. આ બધું બી હું અપલોડ કરી દઈશ. બેકગ્રાઉન્ડમાં શું યુઝ કરી શકાય? બેકગ્રાઉન્ડમાં તમે કોઈ બી કપડાને યુઝ કરી શકો. પેપર શીટ આવે છે રેડીમેડ, સ્ટેશનરીમાં તમને મળી જશે પેપર શીટમાં. 20-30 રૂપિયાની અલગ અલગ હોય છે. બને તો 1x1 મીટરની તમે પેપર શીટ લ્યો, કોઈ બી કપડું લ્યો સારું, પછી ભલે રેગજીનનું કપડું આવે, તમે નેપકિન બી યુઝ કરી શકો ઘરમાં. ઘરમાં પડે બને ત્યાં લગી પહેલાં એ જોવું કે આપણે ઘરે રહેલી વસ્તુમાંથી શું સારું બતાડી શકીએ, શું સારું આપણું બેકગ્રાઉન્ડ બની શકીએ. બીજા કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો અત્યારે. હજી એકવાર શીખવાડતો ફોટો હોય મેમ, આ લાઈવ પતે પછી આ લાઈવ રહેશે જ સેવ. તમે વન ટાઈમ બાકી મને કહેજો તો હું તમને લિંક મોકલી દઈશ. જો લાઈવ શીખવાડવા બેસીશ તો બહુ બધો ટાઈમ થઈ જશે. ઓકે, થેન્ક યુ. બીજું કાંઈ હજી કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. અત્યારે મેં બને ત્યાં લગી ઇઝી ફાસ્ટ ડેકોરેશન કરીને કઈ રીતે બતાવી શકો એવી ટ્રાય રાખી છે. જો નેક્સ્ટ ટાઈમ કરવામાં આવશે તો આપણે લાઈવ બી શીખવાડવાની ટ્રાય કરીશ કે વધુ સારું કઈ રીતે ડેકોરેશન કરવું. અત્યારે બેઝિક હતું એટલે મેં નોર્મલ મારી રીતે વસ્તુ લઈને સેટ કરીને ફોટો પાડીને બતાવેલ છે. બટ હું ટ્રાય કરીશ કે રેગ્યુલર હું કુકપેડમાં મારા ફોટોઝ અપલોડ કરતો રહું, અલગ અલગ તમને ટ્રીક બતાવતો રહીશ કે આવી રીતે મેં ફોટો પાડેલ છે ને આ ફોટો છે બને આફ્ટર બિફોર કરીને. એના સિવાય કાંઈ હજી ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ઓકે, તો હવે લોકડાઉન 4 વાગ્યાનું હતું તો બી હજી ઓફિસ ખુલી છે, તો હવે હું ઓફ થઉં છું. પેપર શીટ 1-4th સ્ટાન્ડર્ડથી 10th સ્ટાન્ડર્ડના લોકો ડ્રોઈંગ માટે પેપર શીટ યુઝ કરે છે મોટી. હું ફોટોઝ મૂકી દઈશ, એવી બી કરી દઈશ કે તમે સેના સેનાથી યુઝ કરી શકો પેપર. એના માટે હું તમને એક પોસ્ટમાં થોડાક એવા ફોટોઝ મૂકી દઈશ કે બેકગ્રાઉન્ડ માટે શું શું યુઝ કરી શકો. ડાયરેક્ટ ફોટો માટે અત્યારે તો હું તમને નહીં બતાડી શકું, પણ ફોટો પાડીને કઈ રીતે ફોટો પાડ્યો એ બંને હું મૂકી દઈશ. એમાં જોઈને તમે જોજો ખ્યાતિબેન, યા ફેર મને મેસેજ કરજો, હું તમને થોડું ઘણું ટિપ્સ આપી શકીશ તો આપીશ કઈ રીતે કરવું. અત્યારે તો ઘણા બધાને કીધેલ છે, વળી એકને એક રિપીટ થશે. પિક્ચર સારા જ આવે છે બટ સ્ટીલ સિટી વાય બીકોઝ હાવ સેમસંગ J7 પ્રાઇમ. એવું નથી કે તમારી પાસે J7 ફોન છે, તમારા બેકગ્રાઉન્ડ ઉપર તડકો આવતો હોય છે યા લાઇટ વધુ આવતું હોય છે. એક ફોટો હું તમને ટ્રાય કરીને બતાડું મારા જ અહીંયા બાલ્કનીનો. જસ્ટ 1 મિનિટ. યસ, અહીંયા પાછળ જો અહીંયા બેકગ્રાઉન્ડ છે. હું અહીંયા એક પ્લેટ હું મૂકીશ. યસ, અમે મૂકેલ છે. લેતા આવો તો એક ફોન. યસ, અમે આઉટડોરની લાઇટ યુઝ કરી છે. હવે મારે આમાં પાછળ ટ્રી લેવું છે તો હવે હું ટ્રી લઉં છું. અત્યારનો એવો ટાઈમ ચૂઝ કર્યો છે કે પાછળના બેકગ્રાઉન્ડ ઉપર એટલી લાઇટ નથી. જો તમારા સબ્જેક્ટ ઉપર ઓછી લાઇટ હશે અને બેકગ્રાઉન્ડ ઉપર વધુ લાઇટ હશે તો તમને પરફેક્ટ ફોટો નહીં આવે. યસ, એ બી હું થોડા ઘણા ફોટોઝ અપલોડ કરીશ.
હવે જો અહીંયા થોડુંક હજી મને બ્લેક પોર્શન લાગે છે, તો તમે મોબાઈલની લાઇટ બી કરી શકો છો. અત્યારે હું મારી એક્સટર્નલ લાઇટ યુઝ કરું છું. હવે આ બ્લેક આવે છે, એને મારે પરફેક્ટ લાઇટિંગ માટે શું કરવું? તો હવે જો આ એક્સટર્નલ લાઇટ છે મારી, તમે એની જગ્યાએ તમારી મોબાઈલ લાઇટ બી યુઝ કરી શકો છો. ફૂલ કરતો હજી થોડીક વધારે, તો યસ હજી વધારે. તમારું બેકગ્રાઉન્ડ જેટલી લાઇટ હશે એટલી તમારા સબ્જેક્ટની લાઇટ હોવી જરૂરી છે. એટલે જ મેં તમને કીધું કે લાઇટ મેઇન તમારે છે, લાઇટિંગ. અત્યારે તમને બેકગ્રાઉન્ડના લીધે થોડું ઓલું લાગશે, બટ હું ફોટો પાડીને બંધ કરી બી ફોટોઝ પાડેલા હું થોડાક અપલોડ કરીશ, તમને બતાડું હમણાં. ઓકે, બતાડો તો ફોટો. યસ, નાવ સી, જોઈ શકો છો. બેકગ્રાઉન્ડને યુઝ કરીને બહારના આ મેં મારા જ અહીંયા રોડને એને જ બેકગ્રાઉન્ડ બનાવીને જોયું. નજર આપણી રાખવાની કે આપણે કઈ વસ્તુથી આપણે બેટર ફોટોગ્રાફી કરી શકીએ. યસ, સ્પોટલાઇટ, આ બધી મેં તમારી સામે જ અત્યારે લાઈવ કરીને ફોટા પાડેલા છે, હું અપલોડ કરીશ થોડું વારમાં. હજી જો કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, અથવા તો મને ડાયરેક્ટ મેસેજ કરજો, હું તમને કહી દઈશ કઈ રીતે. ફ્રેમિંગ મહત્ત્વની છે. મેં ઘણા બધાને એવું કીધેલું છે કે કટ ન થવું જોઈએ, બટ આમાં જ મેં કટ કરેલ છે. બટ જો અહીંથી આ ચાલુ થાય છે, અહીંયા ફ્રેમ બંધ થઈ છે, જે વધુ સારી દેખાય છે મને, એટલે મેં એવી રીતે કટ કરેલ છે. આવી રીતે. ઓકે, ના આવું તો હવે મારો જવાનો ટાઈમ આવી ગયો છે. સારું, થેન્ક યુ કુકપેડ મને ઇન્વાઇટ કર્યો એના માટે, અને થેન્ક યુ દિશા મેમ, તમે મારા માટે આટલું કામ કરેલું કે મને આગળ વધારવા માટે આમાં ઇન્વાઇટ કરેલો. ઓકે, થેન્ક યુ સો મચ. જેટલી તમે લોકોને વધુ યુઝફુલ થશે